નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું. લીબિયામાં ચાર ભારતીયોનું અપહરણ કરવામાં આવ્યું છે. અભ્યત કરવામાં આવેલા ચાર ભારતીય નાગરિકો પૈકી ત્રણ નાગરિકો શિક્ષક છે, જ્યારે એક વ્યક્તિ વિશ્વવિદ્યાલયમાં કામ કરે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે આ મુદ્દે વિદેશ મંત્રાલય લીબિયાના ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે, તેમજ અપહૃત નાગરિકોના પરિવાર સાથે પણ સંપર્ક જાળવી રાખ્યો છે. વિદેશ મંત્રાલયને માહિતી પ્રાપ્ત થઈ હતી કે ત્રિપોલી તથા ટ્યુનિસના રસ્તેથી ભારત પરત ફરી રહેલા ભારતીય નાગરિકોનું સરહદથી 50 કિલોમીટર દૂર અપહરણ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર દેશની એકતા અને અખંડિતતા ઉપર થનારા પ્રત્યેક હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે સરહદ પારથી થતી બધી જ ત્રાસવાદી હરકતો અટકાવવા સરકાર દ્રઢ સંકલ્પ છે. ગૃહમંત્રીએ આતંકવાદના મુદ્દે તત્કાલીન યુપીએ સરકાર ઉપર નિશાન તાકતા જણાવ્યું હતું કે ત્રાસવાદની કોઈ જાતિ કે ધર્મ નથી હોતો. ભારત તથા બાંગ્લાદેશ વચ્ચે જૂન મહિનામાં જમીનની અદલાબદલીની ઐતિહાસિક સમજૂતી આજે રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવશે. જમીન સીમા સમજૂતી હેઠળ ભારત પોતાની સરહદમાં પડતી 111 ભૂખંડ બાંગ્લાદેશને સોંપશે, જ્યારે બાંગ્લાદેશ પોતાના ક્ષેત્રમાં પડનારી 51 ભારતીય વસ્તી ભારતને સોંપશે. આ પ્રદેશમાં વસતા 52,000 લોકોને ભારત આવવા બાંગ્લાદેશનું નાગરિકત્વ પસંદ કરવાનું છૂટ અપાય છે. આ સમજૂતીની પુષ્ટિ પ્રધાનમંત્રીની બાંગ્લાદેશ યાત્રા દરમિયાન કરવામાં આવી હતી. અતિવૃષ્ટિથી જળબંબાકાર બનેલા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ બંધ રહેતા રાહત અને બચાવ ટુકડીઓ ગામડાઓ સુધી પહોંચી રહી છે, જેમના દ્વારા નુકસાનની વિગતો બહાર આવતી જાય છે. હવાઈદળના 2 અને બીએસએફના 1 એમ કુલ 3 હેલિકોપ્ટરે પાણીથી ઘેરાઈ ગયેલા ગામડાઓમાં બચાવ કાર્ય હાથ ધરી અનેકને બચાવ્યા હતા. તો લશ્કરના જવાનો સાથે જ અને એનડીઆરએફની ટુકડીઓ સડક માર્ગે હોડીઓ અને લાઈફ જેકેટ સાથે પાણી ખૂંદી ગામડાઓ સુધી પહોંચી રહી છે. બનાસ અને સરસ્વતી નદી 2 કાંઠે વહેતી હોવાથી ગામડાઓને સાવચેત કરાયા છે. તો ધરોઈ ડેમમાંથી પાણી છોડતા સાબરમતી નદીમાં જળસ્તર ભયાનક રીતે વધ્યું છે, જેની અસર મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ તથા ખેડામાં જોવા મળી હતી. પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના પૂરગ્રસ્ત ગામડાઓમાં વીજ પ્રવાહ ચાલુ થાય તે માટે તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે. તો મોબાઈલ ટાવર બંધ પડ્યા હોવાથી ઠેર ઠેર નેટવર્ક નથી, એટલે ગ્રામીણ વિસ્તારના લોકો હાલાકી વેઠી રહ્યા છે. ઉત્તર ગુજરાતના પૂર સંકટ અંગે રાહત કમિશનર ડી એન પાંડેએ દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ટૂંકા સમયમાં અનરાધાર વરસાદ પડતા હાલત કફોડી બની હતી, પરંતુ હવે રાહત અને બચાવ પૂરજોશમાં ચાલુ છે. ત્યારે પરિસ્થિતિમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. હવે લગભગ બધા વિસ્તારો, અમુક જૂજ ગામડાઓ સિવાય એક્સેસેબલ છે. બધા સંચાર માધ્યમો પણ ધીમે ધીમે પુનઃસ્થાપિત થઈ રહ્યું છે. વીજળી અને પીવાના પાણીની સુવિધાઓ 100% તુરંત પુનઃસ્થાપિત થાય તે અંગે રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના લેવલે અને મુખ્ય સચિવશ્રીના લેવલે સતત સમીક્ષાઓ ચાલી રહી છે. પશુ મૃત્યુ લગભગ અત્યારે 8,000ની આસપાસ કહી શકાય. માનવ મૃત્યુના અત્યાર સુધી જે આંકડાઓ મળેલ છે એ લગભગ 25ના છે. માનવ મૃત્યુ ના કેસોમાં તાત્કાલિક સહાય અચૂકવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. વહીવટતંત્ર દ્વારા દરેક પ્રકારની અવ્યવસ્થા, ફૂડ પેકેટથી લઈને પાણીથી લઈને જરૂરી દવાઓથી લઈને બધી વ્યવસ્થાઓ કરવામાં આવી રહેલ છે. પાલનપુર ખાતે ઉત્તર ગુજરાતના પૂર સંકટ અંગે ઉચ્ચકક્ષાની બેઠકમાં આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી તથા મુખ્ય સચિવ જી આર અલોરિયાએ હાજર રહી સ્થિતિની સમીક્ષા કરી હતી. બનાસ, રૂપેણ તથા સરસ્વતી નદીમાં પાણીની જંગી આવકને પગલે સરહદી ગામડાઓ જળબંબાકાર થતાં વહીવટીતંત્રને રાહત અને બચાવમાં લગાડી દેવાયું છે. છતાં વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને લીધે ત્યાં પહોંચવું દુષ્કર છે. ત્યાં હવાઈદળની મદદ લેવાનું આ બેઠકમાં નક્કી થયું હતું. ખોરાક, પાણી, વીજળી, દવા તથા ઢોર ઢાંકર માટેની સગવડ ગામે ગામ પહોંચતી કરવાની સૂચના આ બેઠકમાં અપાઈ હતી. લગભગ રોજે 2.5 થી 3 લાખ ફૂડ પેકેટ અમે આ જિલ્લામાંથી અને બહારના જિલ્લામાંથી આપી રહ્યા છીએ અને આ વ્યવસ્થા અમે 3 થી 4 દિવસ ચાલુ રાખવાના છીએ. બનાસકાંઠા જિલ્લાનો કોઈ પણ વિસ્તાર, એક પણ ગામમાં પાણી અને ફૂડ પેકેટ વગર લોકો વંચિત ના રહે, એ અમારી પહેલી પ્રાયોરિટી છે. આ સાથે જ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રહ્યા છીએ. નમસ્કાર.